एमए सेमेस्टर बे पेपर छ तुलनात्मक साहित्य तमारे महाभोज नामनी चौपड़ी भणवामां छे जेना लेखिका छे मन्नू भंडारी। तो आजे आपणे महाभोज विशे वात करीशुं। तमने मैं महाभोज आखी ऑडियो मोकलेली छे, हुं मानुं छुं के तमे सांभळी ज हशे, कारण के एमसीक्यू छे एटले बहु ज ध्यानथी सांभळजो क्यूं पात्र कोण छे, एनो रोल शुं छे, क्यूं गाम छे, आ बधा ज प्रश्नो आवी शके। हुं धारुं तो हुं तमने खाली एमसीक्यू करावुं, पण એ અન્યાય છે। કૃતિ વિશે તમને વાત કરવી જ જોઈએ અને તમારે સાંભળવી પણ જોઈએ, એટલા માટે આપણે આખી મહાભોજની વાત કરીશું। ભારતીય રાજનીતિમાં જે મૂલ્યરાસ પ્રવેશ્યો અને મૂલ્યોના શતમુખ વિનિપાતની વાત આપણી નવલકથાઓએ ઘણી વહેલી શરૂ કરી દીધી હતી। ફણીશ્વરનાથ રેણુએ 1954માં મહિલા આંચલ લખી એની અંદર ભારતીય રાજનીતિના શ્રેષ્ઠ મૂલ્યોને જે મૃત્યુ શરૂ થઈ ગયેલો એની વાત કરી હતી। ભારતીય રાજનીતિમાં પ્રવેશેલ ભ્રષ્ટાચાર અને ધીટતાની વાત પણ રેણુએ કરી હતી। શ્રીલાલ શુક્લની રાગ દરબારી જે 1968માં પ્રગટ થઈ, રાગ દરબારીમાં પણ મૂલ્યોના વિનિપાતની જ વાત છે। જો કોઈ સારો શિક્ષક હોય તો એવું પૂછી શકે કે મહાભોજ જેવી બીજી કૃતિ કઈ અને કોની, તો મહિલા આંચલ, રેણુ અને રાગ દરબારી શ્રીલાલ શુક્લની। ઉપરથી સંત દેખાતા, ગાંધી મૂલ્યોની વાતો રટતા આ ભ્રષ્ટ નેતાઓ કોંગ્રેસી હતા બધા। રાહી માસુમ રઝાની કટરાબી આરઝુ 1975ની કટોકટી વેળાએ જે આતંક અને અત્યાચારો થયા એની વાત કરે છે। મનુ ભંડારીની મહાભોજ 1979માં પ્રગટ થાય, મહાભોજ રાજકારણમાં પ્રવેશેલ મૂલ્યરાસ, ગુંડાગર્દી અને શોષણની વાત કરે છે। 8મા દાયકામાં એક રાજકીય પક્ષ પાસેથી સત્તા તો બીજા રાજકીય પક્ષ પાસે ગઈ, પણ રાજકીય નૈતિક મૂલ્યોની પડતીમાં આ સત્તા પલટાથી કોઈ ફરક પડ્યો નહીં, મહાભોજ એની વાત કરે છે। ગુજરાતી ભાષામાં મૂલ્યોની આવી પડતીની વાત જો વાંચવી હોય તો રઘુવીર ચૌધરીની ઉપરવાસ કથાત્રયીમાં અમુક અંશે સીધી નહીં પણ તમને જોવા મળે। 1979માં હજુ આપણે ત્યાં સ્ત્રીઓ ઘરના ઉંબરા બહાર પગ દેતી માંડ થઈ હતી, ત્યારે મનુ ભંડારી મહાભોજ જેવી રાજકીય નવલકથા લખે એ વાત જ ક્રાંતિકારી હતી। મધ્યપ્રદેશના ભાનપુરામાં 3 એપ્રિલ 1931ના રોજ જન્મેલા મનુ ભંડારી, જે હજુ આજે જીવે છે, એમણે નિવૃત્તિ કાળ સુધી દિલ્હી વિશ્વવિદ્યાલયના મિરાન્ડા હાઉસમાં હિન્દી ભણાવ્યું। વિક્રમ વિશ્વવિદ્યાલય ઉજ્જૈનમાં પ્રેમચંદ સૃજન પીઠના તેઓ અધ્યક્ષા પણ હતા। આપકા બંટી જેવી બહુચર્ચિત નવલકથા પછી બરાબર 8 વર્ષે 1979માં મન્નુની મહાભોજ પ્રકાશિત થાય છે। સ્વામી નવલકથા ઉપરાંત મન્નુ પાસેથી આપણને એક પ્લેટ સૈલાબ, મે હાર ગઈ, તીન નિગાહો કી એક તસવીર, યહી સચ હૈ, ત્રિશંકુ, આંખો દેખા ઝૂઠ, નાયક, ખલનાયક, વિદુષક વગેરે એમના વાર્તા સંગ્રહો છે। એક કહાની યહ ભી એ મન્નુ ભંડારીની આત્મકથા છે। તમારે એના વિશે સાંભળવું હોય તો મેં એક વ્યાખ્યાન મૂકેલું છે। મહાભોજનું નાટ્ય રૂપાંતરણ મન્નુએ જ કર્યું। નાટ્યાત્મક નવલકથા છે, તમે નવલકથા વાંચો અથવા સાંભળી હોય તો સાંભળી
સાંભળીને તમે એના દૃશ્યો આંખ સામે કલ્પી શકો છો, એટલે જેને આપણે ચિત્રાત્મકતા, દૃશ્યાત્મકતા કહીએ. એના પરિણામે એની અંદર નાટ્યાત્મક એલિમેન્ટ ઘણું છે આ નવલકથામાં. પરિણામે મહાભોજ નાટક વધારે સફળ થયેલું. પણ મન્નુએ મહાભોજના નાટ્ય રૂપાંતરણ કરવા ઉપરાંત એમણે રજનીગંધા ફિલ્મ, જે એક સમય બહુ ચાલેલી, સ્વામી જીના યહાં જેવી ફિલ્મોની પટકથા પણ લખી. એક સમયે સમાજના દુર્ગુણો સામે એક સ્ત્રી મેદાને પડેલી, રજની નામની સિરિયલ આવતી ટીવી પર. એ રજનીના પણ 8-10 એપિસોડ મન્નુ ભંડારીએ જ લખેલા. સ્ત્રી સર્જક માત્ર ઘર ગૃહસ્થીની જ વાતો લખે, દાંપત્ય સંબંધ અથવા લગ્નેતર સંબંધની જ વાત લખે, એ વાતને ધરાર ખોટી પાડીને મન્નુએ રાજકીય ક્ષેત્રની કુટિલ નીતિઓ વિશે મહાભોજ લખી. સમકાલીન રાજનીતિના ઘૃણાસ્પદ ચહેરા પર પડેલો પરદો હટાવવામાં મન્નુ ભંડારી બિલકુલ સફળ રહ્યા છે અને હિન્દી કથા સાહિત્યને દા સાહેબ જેવું એક અમર પાત્ર મન્નુએ ભેટ આપી. આ નવલકથા દ્વારા મન્નુ ભંડારીએ એક વાત પુરવાર કરી કે મહિલા સર્જક સ્ત્રી વિમર્શના દાયરાની બહાર પગ મૂકીને સમકાલીન વાસ્તવને પૂરી સંકુલતા સાથે સંવેદનશીલતાથી વ્યક્ત કરી શકે. મન્નુ ભંડારીનું કહેવું છે કે જબ ઘર મેં આગ લગી હો તો સિર્ફ અપને અંતર જગત મેં બને રહેના યા ઉસી કા પ્રકાશન કરના ક્યા ખુદ હી અપ્રાસંગિક હાસ્યાસ્પદ ઓર કિસી હદ તક અશ્લીલ નહીં લગને લગતા. સંભવતઃ ઇસ ઉપન્યાસ કી રચના કે પીછે યહી પ્રશ્ન રહા હોગા. આપણા દેશમાં પહેલેથી જ લોકતંત્ર જાતિઓમાં, શહેર અને ગામડાઓમાં, અમીર ગરીબ ભણેલા અભણમાં વહેંચાયેલું હતું જ. આપણે લોકશાહી વ્યવસ્થાથી રાજી ચોક્કસ થયા, પણ આ લોકશાહીએ વિભિન્ન જાતિઓને તથા અભણ ગરીબ શોષિત વર્ગને વોટ બેંકમાં બદલી નાખી. અચાનક જ અભણ પછાત શોષિત પ્રજા તથા ગામડા રાજનીતિના પરિઘ પરથી કેન્દ્રમાં આવી ગયા. અચાનક બધા અચાનક જ વોટ બેંકમાં રૂપાંતરિત થઈ ગયા. આખું લોકતંત્ર જાણે કે મજાક બની ગયું. સ્વરાજ્ય પછી સમાજવાદી શાસન કે મૂલ્યોની વાતો ચોક્કસ થઈ, પણ થયું શું? રાજનીતિ પર મૂડીવાદી અને સામંતશાહી વ્યવસ્થા જ હાવી રહી. રાજનીતિમાં પૈસા, બાવડાનું બળ, ગુંડાઓની તાકાત અને જાત ભાતના છળ કપટની જ બોલબાલા રહી. આમાં એકેય રાજકીય પક્ષને આપણે માફ કરી શકીએ એમ નથી, કારણ કે બધા એકબીજાની હરીફાઈમાં હતા કે કેટલા નીચે જઈ શકાય. જ્યારે સમાજ, રાજનીતિ, મૂલ્યોનું જગત તમામ પડતી તરફ ગતિ કરતું હોય, અંધારા તરફ દોટ મૂકતું હોય, ત્યારે સૌથી પહેલી શરત છે કે બુદ્ધિજીવી લોકોએ આવું થતું રોકવા માટે મેદાનમાં ઉતરવું પડે. એના માટે રાજનીતિમાં જોડાવવું જરાય જરૂરી નથી, વિરોધ કરવો જરૂરી છે. અભણ ભોળા શોષિત પ્રજા સમૂહને સમજાવીને આ વિરોધ કરી શકાય, પણ છેલ્લા 50 વર્ષથી થાય છે સાવ જ ઊંધું. પોતાના લાભ કે સગવડો માટે બુદ્ધિજીવી કે બોલકો વર્ગ શોષકોની, સત્તાધીશોની સાથે થઈ જાય છે, અથવા તો એ તટસ્થ રહેવાનું કે મૂંગા રહેવાનું વધારે પસંદ કરે છે. હૈયું બેસી જાય, કકળી ઉઠે એવી ભયાનક ઘટનાઓ પણ બૌદ્ધિક વર્ગને ખાસ અસર કરતી નથી, એટલી હદે આ વર્ગ સંવેદન જડ બની ગયો છે.
છાપું વાંચે કે ટીવી જુએ એટલી ક્ષણ એને અસર થાય છે, પછીની ક્ષણે એ પાછો પોતાની દુનિયામાં મસ્ત થઈ જાય છે. આ સમજવા દૂર જવાની જરૂર નથી, કોરોના કાળમાં જ્યારે આટલા બધા મૃત્યુ થઈ રહ્યા હતા ત્યારે આપણે કેટલી બધી રેસીપીઓ યુટ્યુબ પર અને ફેસબુક પર મૂકી રહ્યા હતા, આપણે જલસા કરતા હતા, વી વર એન્જોયિંગ. આપણે જ્યાં સુધી પોતાની વ્યક્તિ નથી સંડોવાતી ત્યાં સુધી આપણને આવું તાટસ્થ્ય પોસાય છે. મહાભોજમાં હરિજન વાસના લોકોને જીવતા સળગાવી દેવા જેવી અમાનવીય ઘટના વિશે ચા પીતા પીતા શહેરી બૌદ્ધિક વર્ગ બોલી ઉઠે છે, ઓહ હાઉ હરિબલ, સિમ્પલી ઇનહ્યુમન, કબ તક યે સબ ઓર ભી ચલતા રહેગા. અને જરાક વાર પછી ગામ વાલો કી જિંદગીઓ કી તરહ અખબાર ભી રદ્દી કે ઢેર મેં જાગ છાપું પસ્તી બની જાય થોડી વારમાં. મહાભોજમાં જે કથાનક છે એની પશ્ચાદભૂમા 1977માં બિહારના પટના જિલ્લાના બેલછી ગામે એક ભયાનક નરસંહાર થયેલો એ ઘટના પડેલી છે. ઘટના બિહારની લીધેલી છે પણ વાત યુપીમાં જઈને કરે છે, કારણ કે આ બેઉ રાજ્યની હાલત એક સરખી જ છે. બાહુબલીઓના હાથમાં બેઉ રાજ્ય, હજુ આજે પણ એમાંથી એની મુક્તિ થઈ નથી. નવલકથામાં યુપીના પશ્ચિમે આવેલા સરોહા નામના ગામમાં વિધાનસભાની એક સીટ માટે ચૂંટણી થવાની છે એની આસપાસ મહાભોજનું કથાનક ગોથાયેલું છે. કયું ગામ? સરોહા ગામ, આપણને યાદ રહેવું છે. નવલકથાનો આરંભ જ બિશેસર ઉર્ફે બિસુની હત્યાની ઘટનાથી થાય છે. જો જે પાત્ર આખી નવલકથામાં, જેને આપણે સૂચિત પાત્ર કહે, જે હાજર છે, એ તો પહેલી લીટીમાં જ મરી ગયો છે. થોડા સમય પહેલા ગામના ગુંડા જોરાવરે સરોહા ગામની હરિજન વસ્તીમાં આગ લગાડી અનેક વ્યક્તિઓની નિર્મમ હત્યા કરી હતી. કટોકટી કાળમાં કોઈ જાતના કારણ વગર જેલના અમાનુષી અત્યાચારો વેઠીને બહાર આવેલ બિસુએ મા મહેનતે આ હત્યાકાંડ અંગેના પુરાવા એકઠા કર્યા હતા. સ્થાનિક પોલીસ કે ન્યાયતંત્ર પર એને ભરોસો નહોતો એટલે એ દિલ્હીના સક્ષમ અધિકારીઓને આ પુરાવાઓ સોંપવા જવાનો હતો. પણ જોરાવર જે ગુંડો છે અને દાસ સાહેબનો જમણો હાથ છે, એ એક ષડયંત્ર રચે છે અને બિસુને ચામાં ઝેર ભેળવી મારી નાખવામાં આવે છે. બિસુના મૃત્યુ પછી એનો મિત્ર બિંદેશ્વરી ઉર્ફે બિંદા બિસુના આ મિશનને, આ કામને પૂરું કરવા આગળ આવે છે. પરંતુ રાજનીતિ એને અપરાધી ઠેરવી જેલના સળિયા પાછળ ધકેલી દે છે. રાજનીતિને પોલીસ અને ન્યાયતંત્ર પૂરેપૂરો સાથ આપે છે. આજે આપણને એવું લાગે કે ન્યાયતંત્ર વેચાઈ ગયું છે, પોલીસ વેચાઈ ગઈ છે, તો એના મૂળિયા બહુ ઊંડા છે. આજની સરકારને દોષ દેવાથી કશું ફાયદો નથી, આગે સે ચલા આતા હૈ. પોલીસ સત્તાધીશની આંગળી પર નાચે સાવ ક્ષુલ્લક લાભ મેળવવા માટે. મીડિયા પણ લાભ મેળવવા રાજકીય નેતાઓ ઈચ્છે એવું જ છાપે. પરિણામે શોષિત વર્ગ માટે ન્યાય મેળવવો અશક્ય બની જાય. મહાભોજ ભારતીય રાજનીતિની ભ્રષ્ટતા, પ્રેસની ઘૂંટણીએ પડી જવાની ટેવની ચિંતા કરે છે. અહીં સૌથી વધારે ચિંતા થઈ છે ભારતીય રાજનીતિમાં વધતા જતા જાતિગત સમીકરણોની. પછાત વંચિતો પર અનહદ અત્યાચારો થયા પછી રાજકીય નેતાઓ જરાક સહાય આપે, થોડીક સહાનુભૂતિ દાખવે એટલે એ બિસુના બાપ હીરાની જેમ અત્યાચારીઓના પક્ષે થઈ જાય છે અને શોષિતોની લડાઈ લડનારા બિચારા મોઠા પડે છે, સ્તબ્ધ થઈ જાય છે. નેતાઓ આ વાત બિલકુલ સમજી ચૂક્યા છે. આ બાબતે સત્તા પક્ષ કે વિરોધ પક્ષના મૂળ ચરિત્રમાં રીતિ નીતિમાં કશો ફરક નથી. મીડિયા
અને નોકરશાહી બિલકુલ અવસરવાદી છે. નવાઈ એ વાતની છે કે આ નવલકથા 1979માં થયેલા સત્તા પલટા પછી લખાય છે. લાગે છે જાણે આજે જ ન લખી હોય. નવલકથાના પાત્રો આ પ્રમાણે છે, તમને પાત્રોના નામ પૂછી શકે. બિસેસર ઉર્ફે બિસુ નવલકથાના આરંભે જ જેની હત્યા થાય છે, પણ સમગ્ર નવલકથા એની આસપાસ બહુ થાય છે. હીરા બિસુના પિતા, બિંદેશ્વરી ઉર્ફે બિંદા બિસુનો મિત્ર જે ભણેલો છે, રૂકમા બિંદાની પત્ની અને બિસુની રાત્રિ શાળામાં જે ભણવા જતી, દા સાહેબ અત્યારે મુખ્યમંત્રી છે અને સાથે સાથે ગૃહ મંત્રાલય પણ સંભાળે છે, સદાશિવ અત્રે સત્તાધારી પાર્ટીના અધ્યક્ષ જેને અપ્પા સાહેબ કહે છે, જોરાવર સ્થાનિક બાહુબલી અને દા સાહેબનો સહયોગી, સુકુલ બાબુ બે મુદત સુધી મુખ્યમંત્રી રહી ચૂકેલા વિરોધ પક્ષના નેતા, સરોહાની વિધાનસભા સીટના એ પણ એક ઉમેદવાર છે, લખનસિંહ સરોહાની સીટ પર સત્તાધારી પાર્ટીનો ઉમેદવાર છે, દા સાહેબનો વિશ્વાસપાત્ર માણસ છે પણ બડબડિયો છે, ઉતાવળો છે, સાચું બોલનારો છે, લોચન ભૈયા સત્તાધારી પાર્ટીના અસંતુષ્ટ વિધાયકોના નેતા છે પણ સિદ્ધાંતલક્ષી મૂલ્યલક્ષી રાજકારણનો એ હિમાયતી છે, એટલે છેલ્લે એકલો રહી જાય, કોઈ એને સાથ ન આપે અને એ રાજીનામું આપે. સક્સેના પોલીસ અધિક્ષક છે જે દા સાહેબના કહેવાથી બિસુના મૃત્યુની તપાસ કરવા ગામમાં આવેલ છે, પણ પ્રામાણિક છે, વેચાઈ ગયેલો આત્માવાળો માણસ નથી. અને એટલે જ પ્રમાણિક હતો એટલે જ એની એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી જ થયા રાખતી હતી, એને કોઈ પ્રમોશન નહોતું મળ્યું. અત્યારે જો એ દા સાહેબ કહે તે પ્રમાણે સહી કરે તો એનું પ્રમોશન પાક્કું હતું, પણ એ એવું કરતા નથી અને પરિણામે એને સસ્પેન્ડ કરવામાં આવે છે, કારણ કે એણે સત્તાધીશ સાથે સમાધાન ન કર્યું. અને પણ સક્સેના બિંદાના જેલમાં ગયા પછી ન્યાયની લડાઈ ચાલુ રાખે છે. બિહારી અને કાશી શુક્લબાબુના રાજકીય રમત કુટિલ રમતો ગોઠવનારાઓ, દત્તાબાબુ મશાલ નામના છાપાના તંત્રી, ન્યૂઝ પ્રિન્ટ અને સરકારી જાહેરાતોનો લાભ લેવા દા સાહેબ ઈચ્છે તેવું લખનાર તંત્રી, એટલે આપણે કહી શકીએ વેચાઈ ગયેલા મીડિયાના એ પ્રતિનિધિ છે. આશ્ચર્ય એ છે કે જે સમયે મનુ ભંડારીએ મહાભોજ લખી ત્યારે પ્રજાને રાજનીતિ આટલી હદે ખાડે ગઈ છે, આટલી ભ્રષ્ટ થઈ ચૂકી છે, એનો અંદેશો હજુ આવ્યો નહોતો. આજે તો આવા નગ્નનાચ એ આપણા માટે રોજે રોજની વાત થઈ ગઈ છે. ધર્મ પૈસો જાતિનો પ્રભાવ ઘટવાને બદલે વધતો જ જાય છે. અત્યારે શાળા કોલેજ યુનિવર્સિટી સહિત સમાજનો કોઈ હિસ્સો એવો નથી જે રાજનીતિથી પ્રભાવિત ન હોય. બધે સત્તાધીશોની બોલબાલા છે. હવે સત્તા લોકશાહી કે મૂલ્યોના જતન માટે નથી મેળવાતી, પણ પોતિકા સ્વાર્થની પૂર્તિ માટે સત્તા મેળવાય છે. જે સમાજ આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય એનું તો આમ પણ સત્તાધીશો વધારે ને વધારે શોષણ કરવાના. શોષણ કરવામાં બધા રાજકીય પક્ષો એક સરખા, એ પણ મનુ ભંડારી અહીં વ્યંજિત કરે છે. સત્તામાં બેઠેલાઓ આ વંચિતોને શોષિતોને એમની મૂળભૂત જરૂરિયાત રોટી કપડાં ઓર મકાન એની અંદર જ ગૂંચવાયેલા રાખે છે. ઉપકાર કરતા હોય એમ એટલું આપે છે, બદલામાં વંચિતો એટલા તો ગદગદ થઈ જાય છે, એટલો ઋણભાવ અનુભવે છે કે એ સત્તાધીશની આંગળી પર નાચવા તૈયાર થઈ જાય છે. સત્તાધીશોને વંચિતોની જરૂર ક્યારે પડે છે? જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે. બાકીના સમયમાં એમને પગની એડી નીચે જ રાખવામાં આવે છે. નવલકથાનું સૌથી પહેલું વાક્ય છે, લાવારિસ લાશકો ગિદ્ધ
नोच नोच कर खा जाते हैं। लाश बिसेसर उर्फे बिसु नी छे। बिसु तो लावारिस नो तो पण दलित हतो, ए भणेलो हतो अने चार वर्षनी जेल कापीने हमणां ज छूटीने आवेलो। गामना हरिजन वासने सळगावी जीवता लोकोने भूंजी नाखनार अपराधीओने सजा अपावाना निश्चय साथे बिसु सतत दौड़धाम करतो हतो। बिसुनी आ दौड़धाम एनो आ संकल्प ज एने मृत्यु तरफ लई जाय छे। प्रामाणिक पोताना निर्णय परथी न डगनारो बिसेसर भ्रष्ट राजनीतिनो पहलो भोग आ नवलकथामां बने छे। आ राजनीतिमां ऊपरथी जुओ तो बधा ढोळा पगला जेवा लुगड़ा पहेरी हाथ जोड़ी सहानुभूति दर्शावता देखाशे, पण एमनी अंदर तो खूनी गीधड़ा हुमलानी ताकमां बैठा होय छे। नवलकथानुं प्रथम विधान आ मानव गीधो माटे कहेवायेलुं छे। आ कोई पेला पक्षी गीध नथी, आ मानव गीध छे। आ नेताओ वातो शिक्षण अने समानतानी करे छे, पण जो आ वंचितोमांथी कोई भणे अने समानतानी के न्यायनी वात करे तो एनी दशा ए बिसु जेवी ज करे। कारण के एमने जागी गयेला हक मांगता समानतानी वात करता दलित के आदिवासी तो धोळा धर्मे पण न खपे। बिसु शहर थी भणीने गाम आवे त्यारे एक स्कूल शुरू करे, बधाने भणावानी वातो करे। आंबेडकरनो सिद्धांत कयो सिद्धांत? शिक्षित बनो, संगठित रहो अने संघर्ष करो। आंबेडकरनो सिद्धांत शिक्षित बनो, संगठित रहो अने संघर्ष करो ए एने आत्मसात करेलो छे। एटले ज हरिजन वासनी आगमां भड़था थई गेलाओ माटे ए दौड़ी रह्यो छे। नेताओनी मुलाकातो, छापाना अहेवालो, दलीलो, राजीनामानी मांगणी, तपास समिति अने छेल्ले बे कॉन्स्टेबलने सस्पेंड करी देवाथी बिसुना मृत्युनी घटना तंत्र माटे पूरी थई गई। आग के बिसुनो मौत बेमाथी एक के घटना राजकीय पक्षो माटे महत्वनी नहोती। મહત્વની એટલા માટે થઈ કે 1.5 મહિના પછી વિધાનસભાની એક સીટ માટેની અહીં પેટા ચૂંટણી થવાની હતી, એટલા માટે આ મૃત્યુ મહત્વનું બની ગયું। હારેલી પાર્ટીના 10 વર્ષ મુખ્યમંત્રી રહી ચૂકેલા સુકુલ બાબુ પોતે આ સીટ પર ઉભા છે, એટલે બિસુનું મોત બહુ જ મહત્વની ઘટના બની ગઈ। આમ તો ગઈ ચૂંટણીમાં હાર્યા પછી સુકુલ બાબુએ જાહેર કરી દીધેલું કે તેઓ હવે સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે અને પ્રજાની સેવા કરશે। પણ જેવી પેટા ચૂંટણી જાહેર થઈ કે તેઓ કૂદી પડ્યા, કારણ કે પદ સે ઉતરને કે તુરંત બાદ ઉન્હોને યે મહેસૂસ કિયા કે જનતા કી સચ્ચી સેવા उच्च पद पर बैठकर ही की जा सकती है। रीढ़ा राजकारणी दास साहेबे लखन ने सुकुल बाबूनी सामे चूंटणी में उभो राख्यो। एना कारणे एमनी पार्टी में खासो असंतोष छे, कारण के लखन ने राजकारणनी कशी खबर नथी। सर्जके बहु शांति थी दास साहेबना पात्रनु वर्णन कर्यु छे। गौरवर्ण, एकवडियो चुस्त देह, आहार विहारना नियमों, धीमो अवाज, सादी रहनी करनी, भीत पर गांधी अने नेहरू ना बे फोटा, वात वात मा दासाहेब गीता ना श्लोक टाके, कोई ने पण भेट मा गीताज आपे, गांधी जी नी वातो सतत करे, लोको मा पोतानी छाप त्यागी तरीके नी, बापू ना आदर्श पर चालनार तरीके नी जाय एनी पूरी काळजी राखे, પોતે લોકતાંત્રિક મૂલ્યોના રખેવાળ છે એવું જતાવવાની એકેય તક દાસાહેબ છોડે નહીં। એની સામે સુકુલ બાબુ સુરા સુંદરી બેઉના શોખીન છે, અતિશય લોકપ્રિય વક્તા છે, ફક્કડ આદમી છે। ગમે તેવી ફુવડ ભાષા કે ગાળો બોલવાનો એમને કશો છો જ નથી। એમને જ્યોતિષ પર અતિશય વિશ્વાસ છે, દરેક આંગળીમાં એમણે વીંટીઓ ચડાવેલી છે, જોડતોડ કરવામાં માહેર છે,
હાર્યા પછી પાર્ટીના લોકોને એક રાખવામાં એમને મુશ્કેલી પડે છે. દરેક ચૂંટણી પછી આ જ હોય, હારેલો પક્ષ હંમેશા વિખેરાય. આપણે અત્યારે કોંગ્રેસને વિખેરાતી જેમ છેલ્લા 25-30 વર્ષથી જોઈએ છે. આ દરેક પક્ષનું સત્ય છે, કારણ કે સત્તા પર રહીને જ સેવા થાય એ તો સીધું વિધાન છે. બિસુના મૃત્યુ પછી ગામમાં જઈ સુકુલ બાબુ એવું ભાષણ આપે છે કે ગામના લોકોને લાગે છે બિસુ જાણે હીરાનો નહીં પણ સુકુલ બાબુનો દીકરો ન હોય. ભાષણમાં સુકુલ બાબુ કહે છે, હરિજનોનો વાંકશો હતો, સરકારી રેટ પ્રમાણે એમણે મજૂરી માંગી તે જ ને, પણ એ કંઈ ગુનો થોડો છે એટલે જીવતા થોડા સળગાવી દેવાય. બિસુએ આંગળી ઉઠાવી તો એને કાયમ માટે ચૂપ કરી દીધો. હવે કોણ હિંમત કરશે બોલવાની? તાળી પાડવા વાળા પણ સુકુલ બાબુની સાથે આવેલા છે, તો સામે જોરાવરના માણસો લાઠીઓ લઈને ઉભેલા છે જેથી કોઈ ભૂલમાં ચૂકે ચા કરે નહીં. લખન જોરાવર પર અકળાયેલો છે, કારણ કે જોરાવરના કારણે હરિજનવાસના મત પોતાને નહીં મળે એની એને ચિંતા છે. એ દાસ સાહેબને કહે છે પણ ખરો, કિસી કો મરવા દેને કો સહી કહેંગે આપ, યે બિસુકી નહીં, સમજ લીજીએ એક તરહ સે મેરી હત્યા હુઈ હૈ મેરી. લખનને ગુસ્સો છે. મશાલ છાપા પર કટોકટી સમયે મશાલ છાપું બંધ કરી દેવાયેલું એ સારું જ હતું. મનમાં આવે તે છાપે જાય છે, પણ દાસ સાહેબ તરતની ક્ષણે એને ટોકતા કહે છે, અખબારો કો તો આઝાદ રહેના હી ચાહીએ, વહી તો હમારે કામો કા હમારી બાતો કા અસલી દર્પણ હોતે. મેરા તો ઉસૂલ હૈ કે દર્પણ કો ધુંધલા મત હોને દો. પોલીસ માટે પણ દાસ સાહેબ કહે છે લખનને, પોલીસ વાલો કા કામ હૈ કે બયાનો ઓર પ્રમાણો કે આધાર પર રિપોર્ટ તૈયાર કરે ઓર ઈમાનદારી સે રિપોર્ટ તૈયાર કરે. ઉપર સે આદેશ થોપા જાયેગા તો ન્યાય કેસે કરેંગે. દાસ સાહેબ લખનને સ્પષ્ટ શબ્દોમાં કહે છે, દેખો ભાઈ, મેરે લીએ રાજનીતિ ધર્મનીતિ સે કમ નહીં હૈ. દાસ સાહેબની વાતો કેટલી ઊંચી છે. મશાલના તંત્રી દત્તાબાબુને પણ કહે છે, ખુલકર ટિપ્પણી કીજીએ, હમ ગલતી કરે તો ખુલકર નિંદા કીજીએ હમારી ભી. દાસ સાહેબ કહે છે, બધા ગરીબોની વાત કરે છે પણ એના હિતની વાત કોઈ નથી વિચારતું, પ્રજાને વહેંચી દે છે, ક્યારેક જાતિની દિવાલો તો ક્યારેક વર્ગની દિવાલો, જનતા કા બંટા બિખરાપન હિ તો સ્વાર્થી રાજનેતાઓ કી શક્તિ કા સ્રોત હૈ. આ બધું દાસ સાહેબ પેલા છાપાના તંત્રી દત્તા સાહેબને કહે છે, પણ દાસ સાહેબ સરકારી જાહેરાત અને ન્યૂઝ પ્રિન્ટ એટલે કાગળનો જથ્થો બેઉ વધારી આપવાની વાત કરે એ સાથે જ મશાલનો છપાઈ ગયેલો અંક ફરીથી છપાય. હવે લખતી વખતે દત્તા સાહેબ પોતાની નજરે નહીં પણ દાસ સાહેબની નજરે જોઈ રહ્યા હતા. બીજા દિવસનો મશાલનો અંક બિલકુલ દાસ સાહેબ રાજીના રેડ થાય એવો નીકળ્યો. મીડિયાના વેચાઈ જવાનો જે ખેલ આજે આપણે ખુલ્લેઆમ જોઈ રહ્યા છીએ એ કેટલો વહેલો શરૂ થઈ ગયેલો એના તરફ મનો ભંડારી અંગુલી નિર્દેશ કરી રહ્યા છે. લોચન રાજકારણમાં છે પણ એ દાસ સાહેબ કે સુકુલ બાબુ બંનેથી જુદો છે, એ મૂલ્યોમાં માને છે. શોષણ કે અન્યાય એ સાંખી નથી શકતો, બેવડા ધોરણ એનાથી સહન નથી થતા. એ માનતો હતો કે વિદ્રોહમાં બધા એને સાથ આપશે, પણ પાર્ટી અધ્યક્ષ સદાશિવ અત્રે ઉર્ફે અપ્પા સાહેબ જાણતા હતા કે એના સાથીદારો જ્યાં લાભ મળશે ત્યાં જવા માટે તૈયાર થઈ જવાના, અને એવું જ થાય છે. એકલા પડી ગયેલા લોચનને છેલ્લે પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવે છે. દાસ સાહેબ અઠંગ રાજકારણી છે. બિસુના ઘરે જાય, બિસુના બાપ હીરાને મોટરમાં બેસાડી સભાસ્થળે લઈ જાય, હીરાના હાથે જ આર્થિક યોજનાની જાહેરાત કરાવડાવે. આ એવા દ્રશ્ય હતા જેનાથી સદીઓથી શોષિત વંચિત રહેલી પ્રજા અહોભાવથી છલકાઈ જાય છે. દાસ સાહેબ કટોકટી કાળને યાદ કરીને લોકોની સહાનુભૂતિ જીતવાની કોશિશ કરે છે. બિસુ જેવા કેટલાને કોઈ કેસ કોઈ સુનાવણી વગર જેલમાં સડાવેલા, શું કર્યું આગળના નેતાઓએ,
कुर्सी पर बैठना है तो जनता में फुट डालो, कुर्सी बचानी है तो जनता में फुट डालो, जनता की एकता कुर्सी के लिए सबसे बड़ा खतरा है। पण बीसू नो दोस्त बिंडा आवी वातों में आवी जाए एवो नथी। ए दास साहेब ना भाषण नी वच्चे राड पाड़ी ने कहे छे, जैसे सुकुल बाबू तैसे आप। पोते जरे सत्ता पक्षे हता त्यारे रेडियो छापा तमाम पर संपूर्ण नियंत्रण लादनार सुकुल बाबू हवे विरोध पक्षे छे त्यारे दास साहेब ना गुणगान गानारा छापाओ विषे ए आवो विचारे छे, जन संचार के साधनों को अपना भोंपू बनाकर रख दिया है, जे पोते करी होय ए बीजा करे तो प्रश्न। अपने अत्यारे जराय जुदा चित्र ने नथी जोता। सुकुल बाबू एमना साथीदार काशी अने बिहारी ने कहे छे, सामेनो पक्ष जोतो रही जाए एवी रेली थवी जोईए, पैसा पानी की तरह बहाना, अगर बहाना पड़े तो भी कोई चिंता नहीं। बिहारी आवी तड़जोड़मां निष्णात छे, काशी अहिंसक विरोध में माने छे, मारामारी के पैसा थी लोकोने खरीदवानो काशी विरोध करे एटले अकळायेलो बिहारी कही उठे, गांधीजी के बाद सिर छिपाने को काशी की धोती में ही तो जगह मिली है बिचारी अहिंसा को। काशी नी गांधी के अहिंसा नी वातों थी बधा अकळाई छे, कारण के हवे गांधी ना नाम सिवाय नेताओं ने गांधी नो बीजो कोई खप नथी। आ बाबते सुकुल बाबू अने दास साहेब बन्ने एक सरखा छे। काशी नी वात साची छे के राजनीति हमारी विचार शून्य तो थी ही, इधर कुछ सालों से वो आचार शून्य भी हो गई। याद रखो आ 40 वर्ष पहला नी वात छे, आजे जे जोई रहा छो एनाथी हवे आघात लागवो जोईए नहीं। एसपी सक्सेना ने दास साहेबे ज मोकलेला छे फरीथी बयान लेवा माटे। गामनो थानेदार तो गामना लोकोने दंडाने लायक ज समझे छे, कोई सामो जवाब आपे मन मर्जी नुं बयान आपे एमां तो ए मानतो ज नथी, पण सक्सेना प्रमाणिक अधिकारी छे एटले एनी सतत बदलीओ थती रही, एटले ए असंतुष्ट छे, એમને લાયકાત પ્રમાણે કશું મળ્યું નથી અને અસંતુષ્ટને લાલચ આપી શકાય એટલે દાસ સાહેબે એની પસંદગી કરી હતી, પણ એનો અંતરાત્મા બરાબર સમયે જાગી ગયો અને દાસ સાહેબના હાથમાં ન આવ્યો। એસપી સક્સેના દરેકને શાંતિથી બોલવા કહે છે। બિંદાને સાંભળતી વખતે સક્સેના થાણેદારને બહાર બેસવાનો હુકમ કરે છે। સમાજ શાસ્ત્રીય સંશોધન માટે આ વિસ્તારમાં આવેલો મહેશ રડતા અવાજે બિસુની કહેલી વાત યાદ કરે છે। બિસુ એને કહેતો, આપ જૈસે પઢે લિખે લોગ ખાલી તમાશા બિન હી બનકર બેઠે રહેંગે તો ઇન ગરીબો કી લડાઈ કોણ લડેગા, જહાં દિન દહાડે ઇતના જુલમ હોતા હો वहां कोई कैसे अलग थलग बैठकर खाली कागज पोतता रह जाएगा। बिसु जेल में रहने बदलाई गए, अमानुषी यातनाओं एने तोड़ी नाखेलो, आखा शरीर जखम हता, घा बधा पाकी गयेला हता। ए सांभळीने सक्सेना हीरा ने पूछे छे के बिसु चार वर्ष जेल में केम गयेलो। जवाब में हीरो साव निर्दोष भावे कहे छे, सो तो आप लोग जाने सरकार, आपे लोग तो उसको पकड़ी ले गए थे, अपने अपने त्यारे कारण नहोतु आप शु काम लई जाओ छो, अपने अत्यारे कारण नथी खबर, त्यारे तमारो ज तंत्र लई गयेलो, अत्यारे तमे ज प्रश्न पूछी रहा छो। अग्निकांड पछी बिसु ने शांति नहोती, ए रात भर जागतो रहेतो एवुं हीरा कहे छे। पण डीआईजी तो सक्सेना ने कहे छे, इट्स ए क्लियर केस ऑफ सुसाइड। पण महेश नो वाक्य, बस समझ लीजिए सर, हम सब लोगों के जिंदा रहने पर प्रश्न चिन्ह लगाकर वह मर गया। सक्सेना ने अवाक्य जंपवा नथी देतो। ऊपरी अधिकारी अने दास साहेब ने राजी राखवा के पछी सत्य उजागर करवो, बिंदाए तो एने मोढ़ा पर ज कही दीधेलू, क्या होगा बयान लेकर, क्या रखा है इस नाटकबाजी में, निकलेगा तो वही जो दास साहब कह के गए,
બિંદા ને બીસુના મોતે પાગલ કરી દીધો છે. એ બરાડો પાડીને કહે છે, જુર્મ કી પહેચાન રહ ગઈ હૈ આપ લોગો કે અંદર, બડે બડે જુર્મ આપ લોગો કો જુર્મ નહીં લગતે, જિંદા આદમીઓ કો જલા દો માર દો યે સબ જુર્મ નહીં હૈ. બિંદાના બરાડાથી અકળાઈને સક્સેના કડક અવાજે એને કહે છે, યાદ રખો યે થાના હૈ પાગલખાના નહીં હૈ. અને વળતી પળે બિંદા ફરી બરાડો પાડીને કહે છે, દોનો મેં કોઈ ભેદ રહેને દિયા હૈ આપ લોગોને. બિંદાને પાક્કો ભરોસો છે, બિંદુ બિસુ કદી આત્મહત્યા કરે જ નહીં. જે પોતાની જ નહીં બીજાની જિંદગીને પણ આટલી હદે ચાહતો હોય એ આત્મહત્યા ન કરે. એને મારી નખાયો છે. સક્સેના પૂછે છે, પણ કોઈ એને શા માટે મારે ભાઈ? બિંદા કહે છે, ઉસકો ક્યું મારા, ક્યોંકિ વહ જિંદા થા. જિંદા રહેને કા મતલબ સમજતે હૈ આપ? ઓર જો જિંદા હૈ વે અબ જી નહીં સકતે અપને ઇસ દેશ મે. માર દિયે જાતે હૈ કુત્તે કી મોત, જૈસે બિસ્સુ કો માર દિયા. સક્સેનાની પ્રામાણિક તપાસ જોરાવર સુધી પહોંચી, પણ જોરાવર ચૂંટણીમાં ઉભા રહેવાનું નક્કી કરે, દા સાહેબને એ નડી શકે, એટલે આ ફાઇલ દા સાહેબ માટે હુકમના એકા જેવી છે. જોરાવરની ચોટલી હાથમાં આવી ગઈ. એ પાછો હતો એવો આજ્ઞાકિત થઈ ગયો, એટલે હવે દા સાહેબને સક્સેનાના રિપોર્ટની જરૂર નથી. સક્સેનાને સસ્પેન્ડ કરી કેસ ડીઆઈજીને સોંપાય છે. બિસુના ખૂન માટે બિંદાની ધરપકડ થાય છે. એને જેલમાં અમાનુષી અત્યાચાર એના પર થાય છે અને ડીઆઈજીને પ્રમોશન મળી જાય છે આઈજી તરીકે. દાસ સાહેબને ડર એટલો જ હતો કે બિંદાની ધરપકડને કારણે એને હરિજનવાસના મત નહીં મળે તો. પણ જોરાવર પાંડેજીને આશ્વાસન આપતા કહે છે, તુમ ક્યાં સોચતે હો, હમારે રહેતે બુથ પર પહોંચ પાયંગે વે લોગ, જોરાવર કે રાજ મે વહી વોટ દે પાયંગે જિન્હે જોરાવર ચાહેગા. આ ગુંડાઓની રાજનીતિ છે. દાસ સાહેબ ભલે જોરાવરને બદલાયેલા સમય સાથે બદલવાનું કહે, પણ એમને જરૂર તો આવા દાદાગીરી કરતા બાહુબલીની છે જ. જોરાવર જેવા જડ બાહુબલી કદી બદલાતા સમયને ન સ્વીકારી શકે, એ તો દાસ સાહેબને મોઢા પર કહે છે. ઇન હરિજનો કે બાપ દાદે હમારે બાપ દાદો કે સામને સિર ઝુકા કર રહેતે થે, ઝુકે ઝુકે પીઠ કમાન કી તરફ ટેઢી હો જાતી થી, ઓર યે સસુરે સીના તાન કર આંખ મે આંખ ગાડ કર બાત કરતે હૈ, બરદાસ્ત નહીં હોતા યે સબ હમસે. એની માનસિકતા સ્પષ્ટ સામંતશાહી માનસિકતા છે. બદલ રહા હોગા જહાં બદલ રહા હોગા જમાના, હમારે રહેતે સરોહા મે નહીં બદલ સકતા જમાના. આ એની માનસિકતા છે. કાલે જે દાદાગીરીથી બધાનું વેઠિયાની જેમ શોષણ કર્યું હતું, આજે અને આવતીકાલે એ લોકો એ જ રહેવાના, ને જો કોઈ અવાજ ઉઠાવે તો કાં જીવતા સળગાવી દેવાના અથવા બીસુ કે બિંદા જેવા હાલ કરવાના, ને એમાં પોતિકા સ્વાર્થ ખાતર રાજકારણીઓનો પણ સ્વાર્થ સાથ મળવાનો જ. જેમ પાત્ર નિરૂપણ કલમના એક લસર કે સર્જકે કર્યું છે, એમ ઘણી બધી વાતો પણ સર્જક તરફથી સીધી કહેવાય છે. દાખલા તરીકે, કોઈને એવા સવાલ નથી થતા કે ડીઆઈજીની નોકરી કરનારો આવી મોંઘી શરાબ કેવી રીતે પીવડાવી શકે, એની પત્ની હીરાના ભારેથી ભારે સેટ ક્યાંથી પહેરી શકે. પણ હવે થોડાક મૂર્ખાઓને બાદ કરતા કોઈને આવા સવાલો થતા નથી. લોકોએ ભ્રષ્ટાચારને જાણે કે શિષ્ટાચાર તરીકે સ્વીકારી લીધો છે. ગાંધી નહેરુ કો દેશ એક ક્ષણ કે લીએ ભી નહીં ભૂલતા, ચપ્પે ચપ્પે મે વે આપકો વિરાજમાન મિલેંગે, ચાહે નિર્જીવ તસવીર કે રૂપ મે હી સહી. એ નિર્જીવ તસવીર રૂપે જ છે, મૂલ્યો રૂપે તો નહેરુને ગાંધી આપણને ખપતા જ નથી. આવા વાક્યોમાં આપણને સર્જકનો સીધો પ્રવેશ દેખાય છે. આવા ઘણા બધા બીજા પણ વાક્ય છે. એક તો બહુ સરસ છે, રાજનીતિ મેં એસી મારક હવા ચલી, જિસને બડે બડે રાજનેતાઓ કી રીઢ કી નીચે ખીંચ કર દુમ મેં બદલ દિયા. રીઢ કો, રીઢ કી હડ્ડી જિસકો બોલતે, ઉસકો નીચે ખીંચ કર દુમ મેં બદલ દિયા, પૂંછડી થઈ ગઈ.
जो अपने से ऊपर वाले के सामने केवल हिलती रहती थी। आ इंदिरा माटे कहेवायुं छे, अत्यारे सरखुं छे। ભાષાના સ્તર પાત્રો પ્રમાણે બદલતા રહ્યા છે। દાખલા તરીકે ડીઆઈજી કે સક્સેના કે મહેશ જેવા બોલે તો અંગ્રેજીનો પ્રવેશ થવાનો છે। હીરો કે બિંદાની પત્ની બોલે તો ત્યાંની જે લોકલ બોલી છે તે હમ ઝૂઠ કાહી બોલી સરકાર જો કહબ સચ હી કહબ એવી બોલી આવશે। સૂત્રાત્મકતા પણ ભાષામાં પુષ્કળ છે। સત્તા મેળવવા માટે કોઈ પણ હદે જતા રાજકારણીઓને મનનું ખુલ્લા પાડે છે। ગરીબોને છેતરતા, ખોટા વચનોની લહણી કરતા, પાળવાના ન હોય એવા વાયદાઓ કરતા આ નેતાઓ આ ગરીબોના ખભા પર એમની રાજનૈતિક બંદૂકો ફોડે છે। આ ભ્રષ્ટ અને સ્વાર્થી નેતાઓ માટે આ ગરીબોને વંચિતો વોટ બેંકથી વધારે કશું નથી। સત્તા પર બેઠેલા વધારે ને વધારે શોષણખોર થતા જાય અને દબાયેલ વર્ગ વધારે ને વધારે ભયભીત। બરાબર ચૂંટણી સમયે થયેલી બિસુની હત્યાને કારણે હાથ લાગેલો મોકો સુકુલબાબુ કે દાસાહેબ બેમાંથી કોઈ પોતાના હાથમાંથી જવા દેવા માંગતા નથી। બિસુના મોતને બંને સફળતાની સીડી બનાવવા માંગે છે। બિસુની હત્યાના મામલે સહાનુભૂતિ દેખાડીને દલિત વર્ગના વોટ પોતાની જોડીમાં નાખવા બેઉ નેતા થનગની રહ્યા છે। દાસાહેબ ધર્મનો મુખવટો પહેરી પોતાના વરવાખેલ બહાર પાડે પૂરા પાડ કરે છે પાર પાડે છે। મૂલ્યોની વાત કરનારા, ડગલે પગલે ગીતા અને ધાર્મિક આદેશોની વાત કરનારા દાસાહેબ બિંદાને ફસાવવાનું જે ષડયંત્ર રચે છે એમાંથી એમનું પાખંડી વ્યક્તિત્વ છતું થાય છે। એમના ચાવવાના અને દેખાડવાના દાંત બિલકુલ જુદા છે। મનુ ભંડારીએ તંત્રની પોલ ઉપરાંત રાજનેતાઓના પ્રપંચ, પ્રેસનું વેચાઈ જવું વગેરે વાતો પરથી પણ પડદો ઉઠાવ્યો છે। રાજસત્તા અને બચી ગયેલી સામંતી માનસિકતા મૂડીવાદીઓનું ગઠબંધન રચાય એની સામે બિસુ કે બિંદા જેવા કાં તો મરી જાય કાં જેલમાં જાય, એનાથી ત્રીજું કશું અહીંયા શક્ય જ નથી। કારણ પ્રેસ, પોલીસ, ન્યાયતંત્ર આ ત્રણેય સત્તાધીશની મુઠ્ઠીમાં છે। એટલે નવલકથાના આરંભે કે અંતે એનો એ જ પ્રશ્ન આવીને ઉભો રહે છે કે તો પછી દલિતોનું ઉત્થાન થાય કેવી રીતે, એમને આના અધિકારો મળે કેવી રીતે, રાજનીતિમાં સીધી દખલ વડે? આપણે તો છેલ્લા 50 વર્ષમાં એ જોઈ લીધું કે એનાથી પણ કશું થતું નથી। કારણ નેતાઓ આવે છે તો સમાજમાંથી જ, એમની માનસિકતા દલિતો માટે એ જ હોવાની જે સમાજની છે, એટલે દલિતની હાલત હતી એવી ને એવી જ રહે છે। તમને આ નવલકથામાં અપરાધનું રાજનીતિકરણ અને રાજનીતિનું અપરાધીકરણ બેઉ દેખાશે। નેતા, નોકરશાહી, પ્રેસ અને ગુંડા આ ચારેયના મેળાપીપણામાં લોકતંત્ર તો બિચારું બાપડું થઈ ગયું છે। આ ચંડાળ ચોકડી લોકતંત્રનું ગળું દબાવી દેવા સક્ષમ છે। મહાભોજમાં નેતા ગુંડાની મદદથી બિસુની હત્યા કરાવે, બિંદાને જેલમાં નખાવે, સાચું બોલવા માંગતા સક્સેનાને સસ્પેન્ડ કરાવે, ને પ્રેસ તો આરતી ઉતારવા માટે તત્પર હતું જ। આઝાદી સમયે પ્રજાએ જે સપનાઓ જોયા હતા એની આ ચંડાળ ચોકડી સરેઆમ હત્યા કરે છે। આ સપના આશાઓની હત્યા પછીનો મહાભોજ છે। જે ગીધો ભેળા થયા છે તે આ મહાભોજ માટે ભેળા થયા છે। આમ તો મૃત્યુ પછી કરાવાતા ભોજનને મહાભોજ કહેવાય। કૃતિના અંતે તમને એકથી વધારે સંકેત એના માટે મળશે। સિંહાને પ્રમોશન મળ્યું, ડીઆઈજીમાંથી આઈજી બન્યા, એની ખુશીમાં એના ઘરે ભોજન સમારંભ છે। દત્તાબાબુ સરકારી જાહેરાતના કોન્ટ્રાક્ટ અને ન્યૂઝ પ્રિન્ટનો જથ્થો ડબલ થવાની ખુશીમાં ભોજન સમારંભ યોજે છે। સુકુલબાબુ એમની રેલીની સફળતાના માનમાં ઉજાણી કરી રહ્યા છે। જાણે કે બધા ગીધ એમના પોતિકા મહાભોજમાં વ્યસ્ત છે। એવું કહી શકાય કે આ મહાભોજ ભારતની કહેવાતી આઝાદી, કહેવાતી લોકશાહી અને નૈતિકતાના મૃત્યુ પર યોજાયેલ મહાભોજ છે। આ લાવારીસ લાશ બિસુની નથી, પણ ભારતના લોકતાંત્રિક વ્યવસ્થાની આ લાશ।
લોકતંત્રને ખોતરી ખોતરીને ખાઈ જનારા ગીધોની વાત મનુ ભંડારીએ નિર્મમપણે બેબાક થઈને કરી છે. આ બેખોફ બયાન પછી અંતે સર્જક આશાનું એક કિરણ બતાવે છે. દિલ્હી જતી ટ્રેનમાં સક્સેના સાથે બિંદાની પત્ની રૂકમાના ખભે પેલા બધા પુરાવા છે. પણ મારા જેવાને અંતે એક શંકા થાય, દિલ્હીમાં બેઠેલા ગીધ એ અહીંના ગીધથી જુદા હશે ખરા?